વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે 29 સપ્ટેમ્બર. તો 29 સપ્ટેમ્બરને લગતા જેટલા પણ કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવી લેશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે, ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે, જ્યાંથી આજના વિડીયોની પીડીએફ અને ઓડિયો ફાઇલ બંને મળી જશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. ફ્રેન્ડ્સ, મેં અન એકેડમી પર તલાટી કમ મંત્રી, એમજીવીસીએલ, જુનિયર ક્લર્ક, યુજીવીસીએલ, ડીજીવીસીએલને લગતા મેથ્સના પેપરોનું સોલ્યુશન મૂક્યું છે. ત્યારબાદ ભારતનું બંધારણ, ભૂગોળ સિરીઝ, એમસીક્યુ સિરીઝ અને જે ભારતના સ્પોર્ટ્સ છે મહત્વના, તે બધાના વિડીયો અપલોડ કરેલા છે અને તે બધાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે મને જોડાઈ શકો છો. પહેલો ક્વેશ્ચન છે આજનો, ઇમ્પોર્ટન્ટ બની શકે છે આવનારી એક્ઝામ માટે, કે ભાઈ અમૂલ ડેરીના પ્રોજેક્ટ્સનું કોના હસ્તે ખાતમુહૂર્ત થશે? તો અમૂલ ડેરીના પ્રોજેક્ટ્સનું નરેન્દ્ર મોદી એટલે કે ભારતના વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થશે. ક્યારે? તો 30 સપ્ટેમ્બરના રોજ. ક્યાં આગળ એ પણ ખબર હોવી જોઈએ. તો આણંદના મોગર ખાતે. અને આ અમૂલ ડેરીના કયા પ્રોજેક્ટનું ઉદઘાટન થઈ રહ્યું છે? તો અમૂલ ડેરીના 300 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું આ શું થયું છે? ખાતમુહૂર્ત થવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અમૂલ ડેરીના રૂપિયા 1120 કરોડના વિવિધ 6 નવા પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રવિવારે ખાતમુહૂર્ત કરશે, એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્ક્યુલેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ ફોર પ્રોમોટિંગ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ સ્ટાર્ટઅપનું ઉદઘાટન પણ વડાપ્રધાન કરશે. એટલે કે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આ જે ફૂડ પ્રોસેસિંગનું જે સ્ટાર્ટઅપ છે એનું ઉદઘાટન પણ વડાપ્રધાન કરશે. હવે આ જે ફંક્શન છે, આ જે પ્રોજેક્ટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે, તેમાં ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અમૂલ ડેરીના ચેરમેન હાજર રહેશે. તો હવે આપણે આ બધાની તો વાત કરી કે ભાઈ ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અમૂલ ડેરીના ચેરમેન, એમના નામ પણ તો આપણને ખબર હોવા જોઈએ. તો ગુજરાતના રાજ્યપાલ છે ઓપી કોહલી, મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, ઓકે, નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ પટેલ અને અમૂલ ડેરીના ચેરમેન છે રામસિંહ પરમાર. ઓકે, તો જ્યારે પણ આ સાંભળો આ નામ અચૂક યાદ રાખજો. હવે અમૂલ ડેરીની વાત થઈ છે તો અમૂલ ડેરી વિશે થોડું જણાવી દઉં. અમૂલનું ફૂલફોર્મ શું થશે પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો અમૂલનું ફૂલફોર્મ થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. શું થશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, જેની સ્થાપના 1946માં થઈ હતી. ક્યારે થયેલી? 1946માં. અને અમૂલનું હેડક્વાર્ટર ક્યાં છે? તો આણંદ, ગુજરાતમાં. તો જ્યારે પણ આ અમૂલ વિશે સાંભળો આટલી માહિતી અચૂકથી યાદ રાખજો. જો ફ્રેન્ડ્સ તમને મારું કન્ટેન્ટ ગમતું હોય તો વિડીયોને લાઇક અને તમારા કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. સેકન્ડ ક્વેશ્ચન લઈશું, યુએનનો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોને મળ્યો? તો યુએનનો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોનને સંયુક્ત રીતે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે ભારતના જે વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી છે, એમને જે તેમણે જે પ્લાસ્ટિકની થેલીઓ હતી જે એકવાર યુઝ થઈને આપણે બિન યુઝ થઈ જતી હતી, એને બેન કરવા માટે આ એવોર્ડ માટે નવાજવામાં આવ્યા છે. તેમના આ પ્રશંસનીય કામ બદલ તેમને આ લિસ્ટમાં ટોપ પર પહોંચાડી દીધા. હવે આ બંને નેતાઓને સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ એવોર્ડ ચેમ્પિયન ઓફ ધ અર્થ દ્વારા સન્માનિત કર્યા છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે બંને નેતાઓને સૌર ગઠબંધન અંગે તેમના પ્રયાસ તેમજ પર્યાવરણની જાળવણી અંગે તેમના સહયોગ વધારવા તેમના વિશિષ્ટ યોગદાન બદલ પોલિસી લીડરશીપ કેટેગરીમાં આ એવોર્ડ અપાયો છે. હવે ફ્રેન્ડ્સ, આમાંથી તમને એક એક્સ્ટ્રા ફેક્ટ જણાવી દઉં છું કે ભાઈ જે ભારતનું કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એને વિશ્વમાં પહેલી વખત સંપૂર્ણપણે સોલર પાવર દ્વારા સંચાલિત એરપોર્ટ તરીકે એવોર્ડ માટે પસંદ કરાયું છે. જે ભારતનું કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ સંપૂર્ણપણે સોલર પાવર દ્વારા સંચાલિત છે. તો એક્ઝામમાં એક ક્વેશ્ચન બની શકે કે સંપૂર્ણપણે સોલર પાવર દ્વારા સંચાલિત એરપોર્ટ કયું છે? તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે ફ્રેન્ડ્સ, યુએન દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો યુએન વિશે જેટલી પણ માહિતી છે, હું દરેક વિડીયોમાં કદાચ યુએનનો એકાદ ક્વેશ્ચન હોય છે તો યુએન વિશે સમજાવું છું. તો તમારી પાસે જેટલી પણ માહિતી યુએન વિશે હોય એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે. થર્ડ ક્વેશ્ચન છે, કયા રાજ્યને પર્યટનના વ્યાપક વિકાસનો પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો? તો આંધ્રપ્રદેશ રાજ્યને પર્યટનના વ્યાપક વિકાસનો પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો. આંધ્રપ્રદેશને રાજ્યોની શ્રેણીમાં પર્યટનના વ્યાપક વિકાસનો પ્રથમ પુરસ્કાર આપવામાં આવેલ છે. આ પુરસ્કાર યાત્રા, પ્રવાસ અને અતિથિ ઉદ્યોગના જુદા જુદા ક્ષેત્ર માટે આપવામાં આવે છે. આંધ્રપ્રદેશને પર્યટન વૈશ્વિક બ્રાન્ડના રૂપમાં બહાર લાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવેલ છે. હવે આંધ્રપ્રદેશ પ્રથમ પર છે, તો સેકન્ડ અને થર્ડ પર કોણ છે? તો સેકન્ડ પર છે કેરળ અને થર્ડ પર છે રાજસ્થાન અને ગોવા સંયુક્તપણે. ઓકે, સેકન્ડ પર કેરળ અને થર્ડ પર રાજસ્થાન અને ગોવા સંયુક્તક્રમે. પર્યટન મંત્રીના જણાવ્યા પ્રમાણે
છેલ્લા 4 વર્ષમાં પર્યટન ક્ષેત્રમાં 1,46,20,000 રોજગાર ઉભા થયા છે અને આંધ્રપ્રદેશ રાજ્યને આ બીજી વાર આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે પર્યટન મંત્રીની વાત થઈ છે તો ભારતના પર્યટન મંત્રીનું પણ આપણને ખબર હોવું જોઈએ. ભારતના પર્યટન મંત્રી કોણ છે? તો કેજે અલ્ફોસ. કોણ છે? કેજે અલ્ફોસ. હવે ફ્રેન્ડ્સ, તમારા માટે એક ક્વેશ્ચન મૂકું છું કે હાલમાં જ પ્રવાસન દિવસ ઉજવાઈ ગયો, તો વિશ્વ પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 2018નો એશિયા કપ કોણે જીત્યો? તો 2018નો એશિયા કપ જીત્યો છે ભારતે. ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી 7મો એશિયા કપ પોતાના નામે કર્યો છે. આ એશિયા કપ સાથે ભારત સૌથી વધુ 7 વખત એશિયા કપ જીતનાર ટીમ બની. હવે એશિયા કપ વિશે થોડી માહિતી જણાવી દઉં. પ્રથમ એશિયા કપ 1984માં યોજાતો. ક્યારે યોજાતો? 1984માં. અને જે આ વખતનું એશિયા કપ છે ક્યાં યોજાયો? તો UAEમાં, એટલે કે સંયુક્ત અરબ અમીરાતમાં. હવે ભારત સૌથી વધુ વખત ભારત 7 વાર જીત્યું છે, ત્યારબાદ શ્રીલંકા 5 વાર અને પાકિસ્તાન 2 વાર. હવે એક્ઝામમાં પૂછી લે કે ભાઈ આ એશિયા કપ યોજાયો તો કેટલામો એશિયા કપ હતો? તો આ એશિયા કપનું 14મું સંસ્કરણ હતું. કેટલામું હતું? 14મું સંસ્કરણ. અને જે લાસ્ટ ટાઈમ 2016માં એશિયા કપ યોજાયો હતો તો એમાં પણ ભારત ચેમ્પિયન હતું. ઓકે, તો જ્યારે પણ એશિયા કપ વિશે માહિતી આવે તો એશિયા કપ વિશે આટલી માહિતી અચૂક યાદ રાખજો. એક ફેક્ટ રહી ગયેલું, આ વખતે જે એશિયા કપ હતો ત્યાં ભારતીય ટીમનું કેપ્ટન એટલે કે નેતૃત્વ રોહિત શર્માએ કર્યું હતું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું આપણે. શિક્ષણ પર ખર્ચ મામલે ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો શિક્ષણ પર ખર્ચ મામલે ભારત વિશ્વમાં 136માં ક્રમે છે. કયા ક્રમે છે? 136માં ક્રમે. હવે ફ્રેન્ડ્સ, હોમવર્ક કરવામાં ભારતીય 1 નંબર છે, પણ ખર્ચના મામલે ભારત વિશ્વમાં 136માં ક્રમે છે. શિક્ષણ પરના ખર્ચના મામલે ભારતની સ્થિતિ ખૂબ સંતોષકારક નથી. આ ક્ષેત્રના ખર્ચના મામલે ભારત દુનિયામાં 136માં સ્થાને છે. અને શિક્ષણ પર ખર્ચના મામલે ભારતની સ્થિતિ ખૂબ સંતોષકારક નથી. આ ક્ષેત્રમાં ભારત 136માં ક્રમે છે. અને જરૂરિયાત મુજબનો ખર્ચ અને ક્વોલિટી એજ્યુકેશનના અભાવને યુવા સૌથી મોટી ચિંતા ગણે છે. અને એક સર્વેના અનુસાર 86% નવા યુવાન ભારતના ભવિષ્યને લઈને આશાવાદી છે, પરંતુ તેમાંથી 32% યુવા શિક્ષણનો અભાવ ચિંતાનો વિષય ગણાયો છે. હવે ફ્રેન્ડ્સ, એક શિક્ષણની વાત થઈ છે તો એક મારા મનની વાત રજૂ કરું છું. હાલ જ મેં એક 1-10ની સ્કૂલને વિઝિટ કરી હતી, અમારા બાજુમાં જ છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે હું 6 ધોરણના ક્લાસમાં ગયો, 7 ધોરણના ક્લાસમાં ગયો, 8 ધોરણના ક્લાસમાં ગયો, તો મને એક વસ્તુ જોવા મળ્યું કે ક્લાસમાં જે ગુજરાતી માધ્યમિક શાળા હતી, ગુજરાતી મીડિયમની, તો એમાં ખાસા બધા છોકરા એવા હતા, લગભગ 40-42% છોકરા એવા હતા કે જેમને વાંચતા નહીં આવડતું. ગુજરાતી, ઇંગ્લિશની વાત તો છોડી દો, ગુજરાતી વાંચવામાં તકલીફ પડે છે કે જે રીતના આપણે ગુજરાતી જેવું સટાસટ વાંચી લઈએ છીએ, એ રીતના એ લોકો ગુજરાતી નહીં વાંચી શકતા 6, 7, 8માં. ગણિતમાં પણ ખૂબ તકલીફ છે. તો ફ્રેન્ડ્સ, જો આટલામાંથી કોઈ ટીચર હોય ને જો તમારા ક્લાસમાં આવા છોકરા હોય તો તમે એમને સુધારવા કાં તો એમને વાંચવામાં જરૂર મદદ કરશો. આ એક અરજી છે. આજુબાજુમાં જો તમારા કોઈ આવા છોકરા હોય તો એમને મદદ જરૂર કરો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 8મી એશિયન ગેમ્સ યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? તો 8મી એશિયન ગેમ્સ યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? તો થિરુવનંતપુરમ. ક્યાં યોજાઈ? થિરુવનંતપુરમમાં 8મી એશિયન ગેમ્સ યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ. ઓકે, આમાં 12 એશિયાઈ દેશોનું પ્રતિનિધિત્વ કરવાવાળા 450 દેશના પ્રતિયોગીઓ પોતાના યોગ કૌશલનું પ્રદર્શન કરતા આ 4 દિવસીય આયોજનમાં હિસ્સો લેશે, એટલે કે 8મી એશિયન ગેમ્સમાં. હવે યોગ રત્ન જે પુરસ્કાર વિદેશી પ્રતિનિધિઓને આપવામાં આવશે, તેથી તેઓ પોતાના દેશમાં યોગને લોકપ્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે, તે બદલ તેમને યોગ રત્ન પુરસ્કાર આપવામાં આવશે. હવે થિરુવનંતપુરમની વાત થઈ છે, તો થિરુવનંતપુરમ શેની રાજધાની છે? તો થિરુવનંતપુરમ કેરળની રાજધાની છે. શેની રાજધાની છે? કેરળની. તો કેરળ વિશે થોડું જણાવી દઉં. કેરળના મુખ્યમંત્રી છે પિનારાય વિજયન. અને હાલમાં જ યોગ દિવસની વાત થઈ છે, તો યોગ દિવસ વિશે એક ફેક્ટ જણાવી દઉં. જે યોગ દિવસ છે એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં? તો 21 જૂનના રોજ. ક્યારે? 21 જૂનના. અને પહેલી વાર તો 21 જૂન 2015ના રોજ. તો જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન વાંચો તો તેના એક્સ્ટ્રા ફેક્ટ હંમેશા તૈયાર કરો. હવે ફ્રેન્ડ્સ, તમારા માટે ક્વેશ્ચન બને છે આમાંથી. કેરળના રાજ્યપાલનું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. શેનું? કેરળના રાજ્યપાલનું. નેક્સ્ટ છે, પરાક્રમ પર્વ એક્સિબિશનનું ઉદઘાટન કોણે કર્યું? તો પરાક્રમ પર્વ એક્સિબિશનનું ઉદઘાટન કર્યું છે નરેન્દ્ર મોદીએ. ક્યાં આગળ? તો જોધપુરના. ઓકે, જોધપુરના સૈન્ય સ્ટેશન પર ભારતીય સેના એટલે કે ભારતીય પરાક્રમ પર્વ એક્સિબિશનનું ઉદઘાટન કર્યું છે નરેન્દ્ર મોદી દ્વારા.
હવે આ શા માટે આ એક્ઝિબિશન કર્યું છે એ પણ જણાવી દઉં. તો ભારતીય સેના તરફથી 2016 કરવામાં આવેલ LOC પર જે સર્જિકલ સ્ટ્રાઇક હતી એની બીજી વર્ષગાંઠ પર આ પરાક્રમ જે પરાક્રમ એક્ઝિબિશન છે એનું ઉદઘાટન કર્યું નરેન્દ્ર મોદી દ્વારા. ઓકે ફ્રેન્ડ્સ, એક તારીખ તમારે યાદ રાખવાની છે, 29 સપ્ટેમ્બર 2016 ભારતીય સેનાએ ઉરીમાં પોતાના બેઝ પર હમલાના જવાબના રૂપમાં LOCમાં આતંકવાદી લોન્ચપેડ પર સર્જિકલ હમલા કરવામાં આવ્યા હતા. તો જો એક્ઝામમાં પૂછે કે સર્જિકલ સ્ટ્રાઇક ક્યારે કરવામાં આવ્યું હતું, તો 29 સપ્ટેમ્બર 2016 ક્યારે 29 સપ્ટેમ્બર 2016 ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યું હતું. તો આ યાદ રાખજો. હવે ભારતીય સેનાની વાત થઈ છે તો આપણે ભારતના રક્ષામંત્રી અચૂક યાદ હોવા જોઈએ. કોણ છે ભારતના રક્ષામંત્રી? તો નિર્મલા સીતારમણ. હવે આ જે એક્ઝિબિશન છે એ જોધપુરમાં યોજાઈ ગયો. તો જોધપુર ક્યાં આવ્યું છે? રાજસ્થાનમાં. તો રાજસ્થાન વિશે થોડું જણાવી દઉં. રાજસ્થાનના મુખ્યમંત્રી છે વસુંધરા રાજે અને રાજસ્થાનના રાજ્યપાલ છે કલ્યાણસિંહ. કોણ છે? કલ્યાણસિંહ રાજસ્થાનના રાજ્યપાલ છે. ક્લિયર? હવે ફ્રેન્ડ્સ મહત્વના વન લાઇનર લઈ લઈએ છે. તો પહેલો ક્વેશ્ચન છે, ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ બન્યા? તો હરમનપ્રીત કૌર. કોણ બન્યા? ICC મહિલા T20 વર્લ્ડ કપ જે વેસ્ટ ઇન્ડિઝમાં યોજવાનો છે તેના માટે ભારતીય ટીમના કેપ્ટન બન્યા છે હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન બન્યા છે. અને આ મહિલા વર્લ્ડ T20 કપની 6ઠી આવૃત્તિ છે. કેટલામી આવૃત્તિ છે? 6ઠી આવૃત્તિ. હવે ફ્રેન્ડ્સ આ હરમનપ્રીત કૌર T20ના કેપ્ટન છે. તો વન ડે ટીમના કેપ્ટન કોણ છે એ તમારે વન ડે ટીમના મહિલા ટીમના કેપ્ટનનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, 2 ઓક્ટોબરથી ખાદી અને પોલી વસ્ત્રોના વેચાણ પર કેટલા ટકાનું વિશેષ વળતર મળશે? તો 2 ઓક્ટોબરથી ખાદી અને પોલી વસ્ત્રોના વેચાણ પર 20% વિશેષ વળતર મળશે. કેટલું? 20%. આનો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ગૂગલના કેટલા વર્ષ પૂર્ણ થયા? તો તાજેતરમાં ગૂગલના 20 વર્ષ પૂર્ણ થયા. કેટલા? 20 વર્ષ. હોપફુલ વિડીયો ગમે હશે. જો વિડીયો ગમે હોય તો તમારા કોઈપણ એક એજ્યુકેશન ગ્રુપમાં વિડીયો જરૂર શેર કરજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.